હવે તમારા લોકોનું ગુજરાત બોર્ડ છે અને ગુજકેટ છે એનું રિઝલ્ટ આવી ગયું છે. હવે ગુજરાત બોર્ડ અને ગુજકેટના રિઝલ્ટ ઉપરથી તમારે લોકોને ફાર્મસીમાં એડમિશન પ્રોસીજર છે એ ચાલુ થશે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે, ફાર્મસીમાં તમારે કઈ વેબસાઇટ જોવાની છે, તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, શું શું અગત્યની સૂચના છે, એની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં આપવામાં આવી છે. એટલે ખાસ કરીને આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોશો તો તમારા મનમાં કોઈ પણ પ્રકારની ફાર્મસી વિશે ક્વેરી નહીં રહે. સમજી ગયા? તો અને એક ખાસ વસ્તુ કે આ ચેનલ છે એનો અમારો મુખ્ય હેતુ શું છે કે બારમા પછીની તમારી એડમિશન પ્રોસીજર છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને ફાર્મસી, વેટરનરી, મેડિકલ એ તમામે તમામની જે અપડેટ છે સાવ સરળ રીતે મેળવવા માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તો એક વસ્તુ સમજી લ્યો, હવે આપણે ફાર્મસી વિશે આપણે જોઈએ છીએ. તો ફાર્મસીમાં તમને લોકોને ખ્યાલ છે કે ફાર્મસી એના બે પ્રકાર છે, કયા કયા? એક તો બી ફાર્મ છે અને બીજું છે ડી ફાર્મ. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે આ બે છે એમાં મેઇન ફેર શું છે? તો તમને લોકોને કહી દઉં કે બી ફાર્મ છે એ તમારે 4 વર્ષનો કોર્સ છે, જ્યારે ડી ફાર્મ તમારે 2 યરનો કોર્સ આવશે. તમે લોકો એકવાર ડી ફાર્મ કરી લેશો તો તમારે લોકોને શું થશે? તો તમારે લોકોને માત્ર ને માત્ર જે મેડિકલ સ્ટોર છે એમાં જ તમને લોકોને જોબ મળશે. જ્યારે બી ફાર્મ કરશો તમને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, ફાર્માસ્યુટિકલ સેક્ટર અને એમાં તમને લોકોને જોબ મળશે. રેડી, આનો મેં ડિટેલ વિડીયો, બેનો તફાવત શું છે એ મેં ડિટેલ વિડીયો આગળ બનાવી જ દીધો છે, એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, એ ઉપરથી તમે લોકો જોઈ શકશો બી ફાર્મ અને ડી ફાર્મમાં શું થાય. રેડી, હવે એક વસ્તુ સમજી લો. હવે તમારા મનમાં મેઇન પ્રશ્ન થાય કે ફાર્મસી છે એની તો ઘણી બધી કોલેજો આવેલી છે, તો અમારે શું બધી કોલેજોમાં અલગ અલગ જગ્યાએ જઈને ફોર્મ ભરવાનું? એવું તમારા મનમાં પ્રશ્ન થાય. માની લો કે તમે અમદાવાદમાં રહેતા હો તો તમારા મનમાં શું થાય કે અમારે લોકોએ અમદાવાદની જેટલી પણ કોલેજ આવેલી છે એમાં જઈને અમારે અલગ અલગ ફોર્મ ભરવાનું થશે? સરકારીમાં અમારે મેળવવું છે તો અમારે અલગ ફોર્મ ભરવાનું થશે, પ્રાઇવેટમાં મેળવવું છે તો અમારે અલગ ફોર્મ ભરવાનું થશે? તો એ વસ્તુ સાવ ખોટી છે. તમારે લોકોને આખા ગુજરાતમાં જેટલી પણ સરકારી હોય કે પ્રાઇવેટ હોય, જે આપણે ફાર્મસી કોલેજ છે એમાં તમારે ગુજરાતની કોઈ પણ કોલેજમાં એડમિશન મેળવવાની ઈચ્છા છે તો તમારે લોકોએ માત્ર ને માત્ર એક જ ફોર્મ ભરવાનું થશે. સમજી ગયા? આ એક જ ફોર્મથી એક ફોર્મ તમે ભરશો એટલે તમે આખે આખી ગુજરાતની જેટલી બી ફાર્મસી કોલેજ હોય, સરકારી હોય, પ્રાઇવેટ હોય, એમાં તમે એપ્લાય કરી દીધેલું ગણાશે. રેડી, અને આ ફોર્મ તમારે શેમાં ભરવાનું થશે? એસીપીસીની વેબસાઇટ છે એમાં તમારે ફોર્મ ભરવાનું થશે. હવે તમારા મનમાં એ પ્રશ્ન થાય કે આ એસીપીસી શું છે? તો તમને જે રીતે ખબર છે કે માની લો ગુજરાત બોર્ડ છે એ શું કરે છે, તો કે આ ગુજરાતમાં 10માની અને 12માની જે એક્ઝામ છે એ લેવાનું કામ કરે છે. તો એ જ રીતે એસીપીસી છે એ ગુજરાતની તમામે તમામ સરકારી અને પ્રાઇવેટ જેટલી પણ ફાર્મસીની કોલેજ છે એમાં શું કરે છે, એડમિશન પ્રોવાઈડ કરાવવાનું કામ કરે છે. એટલે તમારે એસીપીસીમાં ફોર્મ ભરવાનું થશે. હવે એસીપીસીની વેબસાઇટ તમને લોકોને ગૂગલમાં ખોલીને દેખાડું છું, એની જાહેરાત હું તમને બધી દેખાડું છું, એ શું છે એ આપણે જોઈએ. હવે તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરીને ગૂગલ ક્રોમમાં તમારે એસીપીસી લખવાનું છે ખાલી. હવે તમે લોકો એસીપીસી લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે. જોજો, હવે આ રીતનું પેજ ઓપન થયું એસીપીસી લખશો એટલે હવે એમાં તમારે લોકોને શું શું સ્ટેપ આપ્યા છે, ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા ફાર્મસી આ બધાના એડમિશન છે એ કોણ કરશે, તો કે એસીપીસી કરશે. હવે તમારે લોકોને છે એવું તમારા મન થાય કે ભાઈ માની લો કે અમે અમદાવાદમાં રહીએ છીએ તો અમદાવાદમાં સરકારી કોલેજ ને પ્રાઇવેટ કોલેજની અમારે ફી સહિતની માહિતી મેળવવી છે, કેટલી ફાર્મસી કોલેજ છે, શું છે એ બધાની માહિતી મેળવવી છે, તમારે શેમાંથી મેળવવાની? તો આમાં તમને આપ્યું છે સિલેક્ટ પ્રોગ્રામ, આ 4 તમારા આપ્યા છે એ ફિલઅપ કરીને તમે લોકો માહિતી મેળવી શકો. માની લો કે સિલેક્ટ પ્રોગ્રામ છે, હવે એમાં આપણે શું કરીએ, તો કે ડિગ્રી ફાર્મસી ઉપર ક્લિક કરીએ. હવે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, તો કે તમારે કઈ ઇન્સ્ટિટ્યૂટ જોતી છે, તો માની લો ગવર્મેન્ટ. હવે બ્રાન્ચ આપણે સિલેક્ટ કરીએ તો ડિગ્રી ફાર્મસી આવે, અને ડિસ્ટ્રિક્ટ આપણે સિલેક્ટ કરી લઈએ, આપણે અમદાવાદ સિલેક્ટ કરીએ અત્યારે. હવે એને સર્ચ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું આખું લિસ્ટ ઓપન થઈ જશે. હવે આ લિસ્ટ ઓપન થાય એમાં કઈ કઈ બાબતો મેન્શન કરેલી છે એ તમે લોકો જોઈ શકશો. રેડી, પહેલું શું છે, તો કે હાલો પહેલી કોલેજ છે એલએમ કોલેજ ઓફ ફાર્મસી. શેની છે, તો કે ડિગ્રી ફાર્મસીની છે, ગવર્મેન્ટ છે, અમદાવાદમાં આવેલી છે. યુનિવર્સિટી કઈ લાગે, તો જીટીયુ લાગે. ફીસ આપી છે, બોયઝ માટે 2100 છે, ગર્લ્સ માટેની ફી નથી. બોયઝ હોસ્ટેલ છે, તો કે નહીં. ગર્લ્સ હોસ્ટેલ, તો કે હા. મેસને અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ છે, તો કે હા. સમજી ગયા? આ રીતે તમને આખી આખું એમાં એનાલિસિસ બતાવ્યું છે. રેડી, પાછા તમે લોકો બેંકમાં આવી જાઓ તો પાછું તમે લોકો સિલેક્ટ પ્રોગ્રામને એમાં સર્ચ કરશો, તો એમાં તમે લોકો માની લો કે આપણે શું કરીએ છીએ, તો કે પ્રાઇવેટ છે આપણે સર્ચ કરીએ છીએ. તો આપણે પ્રાઇવેટમાં આપણે જોઈએ છીએ અને આ તમને
ખુલી જાય છે. આમાં એટલી એટલી કોલેજ છે, તમારે શું છે તો પ્રાઇવેટ કોલેજ છે. એમાં તમને એ પૂછે કઈ કઈ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, બ્રાન્ચ નેમ છે, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ છે, કયા ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે, કઈ યુનિવર્સિટી લાગી છે, એની તમારે લોકોને ફી કેટલી છે એ પણ આમાં મેન્શન કરી દીધી છે. નિરમાની ફી 2,01,000 છે. બોયઝ હોસ્ટેલની ફેસિલિટી છે કે નહીં તો કે હા, ગર્લ્સ હોસ્ટેલ હોય તો કે મેસ અને ટ્રાન્સપોર્ટેશન એવું બધું, આમાં જેટલી બી કોલેજ હશે એ તમારે બધી બધી કોલેજ છે આમાં આવી જશે. એટલે તમારા જિલ્લામાં કઈ કઈ કોલેજ આવેલી છે એ તમે માહિતી આના ઉપરથી મેળવી શકો છો. રેડી, હવે તમે લોકો નીચે આવતા જશો તો નીચે તમે લોકો આવતા જશો તો આમાં શું બધું આપ્યું છે, શિડ્યુલ ને એવું બધું આપ્યું છે. હવે એમાં તમારે શેના ઉપર ક્લિક કરવાનું, ડિગ્રી અથવા તો ડિપ્લોમા ફાર્મસી લિસ્ટ ઓફ અવેલેબલ કોર્સીસ. હવે એમાં આપણે શું આવ્યું છે, ડિગ્રી અને ડિપ્લોમા માટે તમારે શું આવ્યું છે, જાહેરાત આવી છે. રેડી, તો એમાં તમારે ક્લિક કરવાનું. હવે તમારી સામે જાહેરાત ઓપન કરશો એટલે તમારી સામે આ PDF ઓપન થાય છે. PDFમાં તમને શું કીધું છે આમાં એ તમને ટૂંકમાં સમજાવી દઉં. તો પહેલાં આમાં શું કીધું છે, શૈક્ષણિક વર્ષ 2023-24 તમારે પ્રવેશ મેળવવો છે તો તમારે શું કરવાનું, ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. રેડી, હવે આમાં શું થાય તો પ્રવેશની લાયકાત સરકારી અનુદાનિત સંસ્થાઓની 95% બેઠકો અને સ્વનિર્ભર સંસ્થાની 50% બેઠકો માટે. એટલે એનો મતલબ શું થાય કે માની લો કે કોઈ ગવર્મેન્ટ કોલેજ છે, ગવર્મેન્ટ કોલેજમાં શું હોય તો કે એ 100 સીટ હોય તો 100 સીટમાંથી 95 સીટ છે આના દ્વારા ભરાશે, આપણે કહેવાય કે ઓનલાઈન ભરાશે. રેડી, અને 5 સીટો છે એ તમારે નીટ બેઝ ભરાશે, સમજી ગયા, કોઈ કોલેજમાં. અને પ્રાઇવેટ કોલેજ છે તો પ્રાઇવેટ કોલેજમાં 100 બેઠક હોય તો 50 બેઠક છે એ પ્રાઇવેટ કોલેજ શું કરશે તો કે એની રીતે તો ભરી શકશે, અને બાકીની 50 બેઠક છે એ શેના તો કે આ ઓનલાઈન એડમિશન થકી ભરાશે. પછી સરકારી તથા અનુદાનિતની માન્ય 5% બેઠકો માટે, એટલે નીટ અને JEEમાં ઉપસ્થિત થયેલ, મેં તમને જે પ્રમાણે કીધું ને કે 100 સીટમાંથી 5 સીટ કોના માટે રિઝર્વ રહેશે, કે જે લોકોએ નીટ બેઝ એડમિશન મેળવવું છે એના માટે, અને સેન્ટર ઓફ એક્સલેશનની સરકારી બેઠકો માટે. લઘુત્તમ લાયકાતમાં શું છે તો કે તમે HSC પાસ કરેલા હોવા જોઈએ. મેં તમને કીધું કે આ 2 વેબસાઇટ તમારે જોવાની છે એ પ્રમાણે જોવાનું. અને તમારું મેરિટ કઈ કઈ રીતે બનશે તો કે તમારા લોકોના બોર્ડ અને ગુજકેટ એના કેટલા કેટલા તો કે આપણે 50-50% આધારે મેરિટ તમારા લોકોનું બનશે, બોર્ડ અને ગુજકેટના 50-50% આધારે બનશે. રેડી, અને આમાં તમને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ક્યારે તો કે 9:05 બપોરે છે એ 2 વાગ્યાથી ચાલુ થશે. આપણે ફોર્મ કઈ રીતે ભરવું ને એનો આપણે ડિટેલમાં વિડીયો બનાવીશું. પછી ઓનલાઈન રજિસ્ટ્રેશનની ફી ભરવાની છેલ્લી તારીખ કેટલી છે તો કે 5/6/2023, એટલે કે તમને અંદાજિત 1 મહિનો છે એ તમને આપ્યો છે. અને પછી તમારે લોકોને 350 રૂપિયા ઓનલાઈન મોડ દ્વારા તમારે ફી ચૂકવવાની રહેશે, 350 રૂપિયા. રેડી, તમારે ઓનલાઈન જ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. અત્યારે તમારે કઈ પ્રોસીજર બીજી કરવાની નથી. હવે તમને વેબસાઇટ આપી છે, તો વેબસાઇટ કઈ છે તો gujacpc.nic. એમાં કઈ કઈ માહિતી આવશે, ઓનલાઈન રજિસ્ટ્રેશન ને રજિસ્ટ્રેશન ફી ચૂકવણી, ચોઈસ ફીની તમારે કરવી છે, તમારો એડમિશન કાયમ કરવો તો રદ કરવું છે, ટ્યુશન ફી આમાં આવશે. અને આ બીજી વેબસાઇટ છે એમાં તમારે શું આવશે, બધા તમારે આપણે જે ઈ-બુકલેટ જોઈએ છે એ બધું આવશે, સાયબર સેન્ટર ક્યાં ક્યાં છે એવું બધું તમને આવશે. રેડી, પછી તમને કોઈ બી પ્રકારનો પ્રશ્ન હોય તો આ નંબર તમને આપ્યા છે એના ઉપર કોલ કરી શકશો. પછી તમે લોકો નીચે આવી જશો તો તમે લોકો નીચે આવશો, તમે પ્રોવિઝનલ કી ડેટ આપી છે કે કઈ કઈ કી ડેટ છે એ તમારે જોવાની છે. તો હવે પ્રોવિઝનલ કી ડેટ ઉપર આપણે ક્લિક કરીએ, એટલે કે આપણે અગત્યની તારીખો ઉપર ક્લિક કરીએ છીએ. હવે એમાં તમે લોકો જોઈ શકશો કે તમારે લોકોને રજિસ્ટ્રેશન કરાવવું છે અને ઓનલાઈન ફી કઈ છે તો કે ભાઈ 9/05-5/06 સુધી તમે ભરી શકશો. પછી પહેલું છે તમારું મેરિટ જાહેર થશે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ગુજકેટ બેઝ. એટલે શું થાય, આખા ગુજરાતમાં જેટલાય ફોર્મ ભર્યું છે એના ઉપરથી તમારો એક અલગ મેરિટ રેન્ક આવશે. માની લો કે 1 આવે 2 આવે 3 આવે એ રીતે તમારો મેરિટ રેન્ક ઉપરથી તમને લોકોને કઈ કોલેજ મળી શકશે એની તમને જાણકારી મળશે. પછી ફાઇનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને સીટ મેટ્રિક્સ, કઈ કોલેજમાં કઈ કેટેગરી માટે કેટલી સીટ ખાલી છે એની માહિતી 12/6 આવશે. તમારે મોક રાઉન્ડની ચોઈસ ફિલિંગ 12/6 થી 18/6 કરવાની. મોક રાઉન્ડ શું છે એ પણ આપણે બધાનો એનો ડિટેલમાં વિડીયો આવશે કે તમારે મોક રાઉન્ડમાં કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવી, આ બધા રાઉન્ડ છે એ શું કહેવા માગે છે, તમારે ફીસ કઈ રીતે ભરવી, એ સંપૂર્ણ માહિતી આ ચેનલમાં તમને સરળ રીતે આપવામાં આવશે. એટલે જ કહું છું કે ચેનલમાં તમે લોકો નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. રેડી, પછી મોક રાઉન્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે, 20/6 જાહેર થશે. પછી તમારે પહેલા રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરવાની છે 20/6 થી લઈને 20/6/2023 સુધી. રેડી, પછી તમારું અલોટમેન્ટ લિસ્ટ ને એવું બધું તમારે આપ્યું છે. હવે તમારે લોકોને જોવાનું કે 4 સાથે તમારું શૈક્ષણિક કાર્ય ચાલુ થાય અત્યારે એ રીતે આપ્યું છે.
રેડી ચાર સાથે શું થશે, તમારા લોકોનું એકેડેમિક ચાલુ થશે. જે લોકોએ નીટનું ફોર્મ ભર્યું હોય, જે લોકોએ નીટની પરીક્ષા આપી હોય, એ લોકોને ભલે 720માં 720 આવતા હોય, પણ હવે બધે ફોર્મ ભરવાના છે. એવું ન સમજતા કે મારે ફાર્મસીમાં નથી જવું, આમ કરવું તેમ કરવું, એવું કંઈ નહીં. ભલે તમારું થી MBBS હોય, ભલે તમે 720માં 720 આવી જતા હોય માર્ક, તો પણ તમે લોકો આ બધામાં આગળની એડમિશન પ્રોસિજર્સમાં ફોર્મ ભરજો. નહીં ફોર્મ ભરો તો ધરા તમારે પ્રાઇવેટમાં લેવું જોશે. પ્રાઇવેટની ફી ઓછી નથી, 60,000થી ચાલુ થાય. અને જ્યારે તમને લોકોને ગવર્મેન્ટમાં મળતું હોય તમે ધરા પ્રાઇવેટમાં જવું પડે તો એ દુઃખ થઈ સાડા તમને 4-4 વર્ષનો અફસોસ થશે. સમજી ગયા? એના કરતાં બેટર છે તમે લોકો અત્યારે ભલે 720 આવતા હોય તો પણ તમે લોકો આમાં ફોર્મ ભરી દો. ભલે જવાની ઈચ્છા ન હોય તો પણ ફોર્મ ભરી દો. ફોર્મ ભરેલું હશે તો તમને આગળ ભવિષ્યમાં કામ આવશે. સમજી ગયા? કેમ કે 350 રૂપિયા તમે એમને વાપરી નાખતા હોય ગમે એમ, તો 350 રૂપિયા બીજે વાપરવા, એના કરતાં ઇન્વેસ્ટ કરી દો રેડી. અને તમારા ઘરેથી વાલી પણ ના ન પાડે કે ભાઈ અમારા છોકરાને આ રીતે છે, તમને 350 રૂપિયા ન આપે એવું ન બને. તો સમજી ગયા? એટલે ખાસ કરીને 350 રૂપિયા ફોર્મ ભરી દો. નીટમાં ભલે તમે હોશિયાર હો તોય પણ ભરી દેજો. હું તમને કહું છું 500 માર્ક આવે છે, નીટમાં 600 આવે છે, 650 આવે તો પણ ફોર્મ ભરવામાં તમને કંઈ વાંધો છે? જેટલા તમે વધુ ફોર્મ ભરેલા હશે એટલો તમને ભવિષ્યમાં ફાયદો થશે. માની લો કે તમે મેડિકલમાં ચોઈસ ફિલિંગમાં ભૂલ કરી નાખી અને તમારી પાસે ફર્ધર કંઈ ઓપ્શન ન હોય, પછી બીજા એમ કે ફાર્મસીમાં સારો સ્કોપ છે, અને પછી તમે વિચારો કે ભાઈ હવે અમને ગવર્મેન્ટમાં મેળવવું અને રજિસ્ટ્રેશન બંધ થઈ ગયા હવે અમારે શું કરવું, તો એ તમારા મનમાં પ્રશ્ન થાય થાય ને થાય. તો એટલે એના કરતાં બેટર છે અત્યારે તમારે ફોર્મ ભરાતું હોય તો એ પ્રમાણે ભરી દેજો. અને આ ફોર્મ કઈ રીતે ભરવું એનો આપણે ડિટેલ્સમાં વિડીયો આવશે. હવે તમારી આખી રજિસ્ટ્રેશન પ્રોસેસ કઈ રીતે થશે, મેરિટની પ્રોસેસ કઈ રીતે થશે એ બધું આપ્યું છે. ત્યાં પહેલી વસ્તુ છે કે રજિસ્ટ્રેશન પ્રોસેસ, એમાં પહેલું સ્ટેપ શું થશે, એડમિશન એડવર્ટાઇઝમેન્ટ ઇન લીડિંગ ન્યૂઝપેપર. એટલે કે તમને એ લોકોએ જોયું હશે કે ભાઈ હવે અમુક સંદેશ છે, દિવ્ય ભાસ્કર છે, એ બધામાંની જાહેરાત આવી છે. પછી જાહેરાત આવી જાય એ પછી તમે આ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું છે. ઓનલાઈન તમારે રજિસ્ટ્રેશન ફોર્મની ફી ભરવાની છે, તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, ઓનલાઈન ફી પેમેન્ટ કરવાની છે, કન્ફર્મેશન ઓફ રજિસ્ટ્રેશન. રેડી? મેરિટ ડિક્લેરેશનને કઈ રીતે થશે એ બધું આપણે અલગથી એક વિડીયોમાં સમજીશું. રેડી? જેથી તમને ખ્યાલ આવે. ઓકે? અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ પણ આપણે વિડીયો ટૂંક સમયમાં અપલોડ કરીશું. અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.